બિહારમાં રહેતા 12 વર્ષના બાળકે મેળામાં વાપરવા માટે ઘરમાંથી 2800 ની ચોરી કરી હતી અને હવે ઘરે જશે તો ઠપકો મળશે તે ડરથી બાળક બિહારની ટ્રેનમાં બેસીને સુરત આવી વિસુ કેટરિંગ વાળાને ત્યાં કામે લાગ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને શોધી બિહાર પોલીસને સોંપ્યો હતો। બિહારના પૂર્ણિય જિલ્લાના પોલીસ અધિકારીઓ તરફથી સુરત પોલીસને ગઈકાલે એક બાળક ગુમ થવાની જાણ કરાઈ હતી। આ બાળકની તપાસ સુરતમાં કરવા માટે કહેવાયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ સુરત શહેર વિસ્તારમાં ગુમ થયેલા બાળકની શોધખોળ શરૂ કરી હતી। તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સ્ત્રોતથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાળક વિસુ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક વિસુ વિસ્તારમાં પહોંચી અને ગુમ થનાર બાળક રાજા ગ્રામચંદ રાયને શોધી કાઢ્યો હતો। પૂર્ણિયા પોલીસના જણાવ્યા મુજબ 5મી તારીખે પોતાની માતા સાથે મેળા જોવા માટે ગયા હતા અને પછી એની માતાને વાત કરી કે હું સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં જે ચાલે છે આ જોવા પછી પાછો ઘરે આવીશ, પણ ઘરે ગયો નથી। એક દિવસે ઘરવાળાઓએ પૂછપરછ કરી, 7મી તારીખે આ લોકોએ પૂર્ણિયા જિલ્લા પોલીસને આ બાબતે જાણ કરી છોકરાને ગુમ થવાની। પૂર્ણિયા પોલીસે ગુજરાત પોલીસને સંપર્ક કર્યા અને અહીં આવ્યા પછી એક ફોન કોલ છોકરાએ ફોન કર્યા હતા પોતાના ઘરે અને પછી સંપર્ક નહોતા થતા। સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચને આ વિગત જાણવા મળેલ અને જેના આધારે આ પડેલ ફોન કોલના આધારે વેસુમાંથી આ છોકરાને રિકવર કરવામાં આવેલ, એના પરિવારવાળાઓને જાણ કરતા બિહાર પોલીસ અને આ છોકરાના મોટા બાપુજી અહીં આવી ગયેલ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંપૂર્ણ વિગત પૂછપરછ કર્યા પછી આ બાળકને સોંપવામાં આવી રહેલ છે। ખૂબ બિહારમાં પૂર્ણિયામાં ચકચારી એક બાબત હતી જેના સુખદ અંત એવી રીતે આવેલ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ બંને ગુનાઓની ડિટેક્શન માટે ખૂબ ખૂબ અભિનંદન, સુંદર કામગીરી છે। થેન્ક યુ। હમારે યહાં એક કેસ કાંડ દર્જ હુઆ થા 10/46/22 જો કે જ્ઞાનચંદ્ર ઇનકે બચ્ચા કે પિતાજી કે દ્વારા એક લિખિત આવેદન દિયા ગયા થા જિસમે બતાયા ગયા કે દશહરા પૂજા ઘૂમને કે લિયે બચ્ચા 5 તારીખ કો નિકલા અપને પરિજનો કે સાથ। दशहरा वो घूम लिया तो परिजन को बोला कि आप चले जाओ, हम जागरण देख के आएंगे। तो उनके परिजन भी चले गए जागरण देखने के लिए, बच्चा रुका। अगले दिन 6 तारीख को भी सुबह 6 बजे तक बच्चा घर वापस नहीं आया तो इनके परिजन जो है वो खोजना पूछना शुरू कर दिए, नहीं कुछ पता चला। तो 7 तारीख को इन्होंने केस अंकित किया मरंगा थाना में। फिर 8 तारीख को एक नंबर पता चला जिस नंबर से बच्चा ने यहाँ से कॉल किया था, उस नंबर को ट्रेस किया गया टेक्निकल सर पूर्णिया द्वारा, तो पता चला कि यह नंबर सूरत का है। फिर सूरत की टीम से संपर्क किया गया, बच्चे का विवरणी पूरा दिया गया, फोटो वगैरह दिया गया, तो सूरत पुलिस ने उसे रिकवर कर लिया। रिकवर करके हमें इन्फॉर्म किया कि बच्चा जो है वो रिकवर हो गया है। तो अपनी टीम के साथ और उनके बड़े पापा के साथ मैं यहाँ बच्चे को आज सुपुर्द कर ली। આ બાળકની પૂછપરછમાં ગત તારીખ 5મી તારીખે પોતાની માતા કલાવતીબેન સાથે ગામ નજીક ભરાયેલો મેળો જોવા માટે તે ગયો હતો અને મેળામાં જાગરણનો ખેલ હતો તે જોઈને ઘરે આવીશ તેમ કહી જાગરણનો પ્રોગ્રામ જોવા માટે મેળામાં રોકાયો હતો અને મેળામાં જતા પહેલાં તેણે ઘરમાંથી ઘરના વડીલોની જાણ બહાર રોકડા 2800 મેળામાં વાપરવા માટે લઈ લીધા હતા, જેથી ઘરે ખબર પડશે તો ઠપકો આપશે તે ડરને લઈને ટ્રેનમાં બેસીને તે સુરત આવી ગયો હતો। અને મેં એની સાથે ટ્રેન પકડી અને ટ્રેનમાં બેસીને હું સુરત આવ્યો, પરંતુ રેલવે સ્ટેશનની સીસીટીવી ચકાસણી કરતાં બાળક એકલો જ દેખાય છે, એની સાથે કોઈ હતા નહીં। પોતાના ઘરેથી 2800 રૂપિયા લઈને આ 12 વર્ષનો છોકરો ગાયબ થયેલ હતો। રેલવે સ્ટેશન ઉપર બિહારી ભાષામાં વાત કરતા એક બિહારના જ વેસુ વિસ્તારમાં કેટરિંગના કામ કરતા એક ભાઈ સાથે એની વાતચીત થઈ, બાળક નાના જણાતા આ વેસુવાળા ભાઈ એને પોતાને ત્યાં લઈ ગયા। આ કેટરિંગનો કામ કરે છે બિહારવાળો ભાઈ અને એણે જ આ છોકરાને વાત કરી કે તમારા ઘરે તો વાત કરો તમે, કેમ કે છોકરાએ એને પણ બધી વાત સાચી કરી નહોતી। આ કોલ પડી
जेना आधार पुलिस ने एने शोधवा में सफलता मिली है। एनी पूछपरछ पुलिस पण करी छे, मैं जाते पण पूछपरछ करी छे, परंतु नाना छोकरा छे, हवे केम के गुम थया हता, पोते आवी गया था, 2800 रुपया लईने आया था, आ वारंवार बात ने फेरवे छे, पण एना शारीरिक स्थिति नी चकासणी करता कोई प्रकारना कोई दुर्व्यवहार के कोई वस्तु बीजी एनी साथे बनवा पामेल नथी। अने परिवारवाळा आवी गया छे, बिहार पुलिस आवी गई छे, આગળની ત્યાં મિસિંગની આધારે આ લોકો તપાસ કરશે, ત્યાં શું બન્યું, કેવી રીતે બન્યું, મેળા થઈ રેલવે સ્ટેશન કેવી રીતે ગયા, રેલવે સ્ટેશનમાં એકલા હતા કે કોઈની સાથે હતા, આ કામ આગળના પુણ્યા પોલીસ કરશે। પણ બાળકને હેમખેમ સુરતમાંથી શોધી લેવામાં પોલીસને સફળતા મળેલી છે। ઘરવાળા ઠપકો આપશે એવો ડર હતું બાળકને લગભગ, આ મુખ્ય કારણ આ જણાય છે જેના લીધે વારંવાર વાત બદલે છે। પણ નાના છોકરાઓને પ્રેમથી રાખવા જોઈએ અને આ પ્રકારની કોઈ પરિસ્થિતિ કોઈ પણ પરિવારમાં બની શકે તો વડીલોએ છોકરાઓની સાથે, ખાસ કરીને કિશોરાવસ્થામાં જ્યારે બાળકો હોય છે, એની સાથે બહુ સાવચેતીપૂર્વક અને પ્રેમપૂર્વક વર્તન કરવું।